नमस्कार। धोरण 10 सामाजिक विज्ञान विषयांक आर्थिक विकास गया प्रकरण में आपने आगळना भाग में उत्पादनना साधनों जोई गया। हवे उत्पादनना साधनोनी फाळवणी मूड़ी जमीन श्रम अने नियोजन ए चार साधनोनी उत्पादनना साधनों जे छे एनी फाळवणी क्या करवी तो एना माटे जरूरियात अगत्यनी छे। जरूरियात एटले शू? जरूरियात एटले व्यक्तिनी एवी इच्छा કે જે ઈચ્છા પૂરી કરવા માટે વ્યક્તિ આર્થિક રીતે સક્ષમ હોય। જરૂરિયાતો અમર્યાદિત છે, ઉત્પાદનના સાધનો મર્યાદિત છે, જરૂરિયાતો એ અમર્યાદિત છે। પણ પહેલાં કઈ જરૂરિયાતો પૂરી કરવી? તો જરૂરિયાતોનો અગત્યાનુક્રમ, સાધનો મર્યાદિત છે, સાધનોનો વૈકલ્પિક ઉપયોગ। હવે ઉત્પાદનનું સાધન કોઈ પણ એક સમયે એક જ કામ લાગે છે, સાધન વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે પણ એક સમયે એક જ ઉપયોગમાં આવે છે। દાખલા તરીકે ખેતર છે તો એ ખેતરને આપણે કાં તો એના ઉપર એને કરીને કન્સ્ટ્રક્શન કરી શકીએ, એમાં ખેતી કરી શકીએ, અથવા એમાં કંઈ પણ બાંધકામ કરીએ તો શાળા બનાવી શકીએ, ઘર બનાવી શકીએ, હોટલ બનાવી શકીએ। પણ એક સમય એક જ કામમાં આવે છે, એ અનેક ઉપયોગો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે પણ એક સમયે સાધન એક જ ઉપયોગમાં આવે છે। એટલે જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો સંતોષવા માટે આ સાધનો મર્યાદિત છે અને એનો એ વૈકલ્પિક ઉપયોગ હોવા છતાં એક સમયે એક જ ઉપયોગમાં આવે છે। હવે આ ઉત્પાદનના સાધનોની ફાળવણી, તો ઉત્પાદનના સાધનોની ફાળવણી આપણે ક્યાં કરીશું? તો ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે મુખ્ય વિશ્વમાં ત્રણ પદ્ધતિઓ છે। પહેલી બજાર પદ્ધતિ, બીજી સમાજવાદી પદ્ધતિ અને ત્રીજી મિશ્ર અર્થતંત્ર। એમાં આપણે ત્રણેયને અલગ અલગ રીતે જોઈશું। પહેલા છે બજાર પદ્ધતિ। બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એમાં મૂડીનું મહત્ત્વ વધારે હોય છે, એમાં સ્વતંત્રતા વધારે હોય છે, એટલે એને મુક્ત અર્થતંત્ર પણ કહે છે। દુનિયામાં યુએસએ અને જાપાન એના ઉત્તમ ઉદાહરણો છે। આ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર મુખ્ય હોય છે, સ્પર્ધા અને હરીફાઈ હોય છે જે બજારને કંટ્રોલ કરે છે, એટલે સ્પર્ધાને એનો અદૃશ્ય હાથ કહેવામાં આવે છે। હવે બજાર પદ્ધતિના લાભ પણ છે, એના લક્ષણો પણ છે, એની મર્યાદાઓ છે। પહેલાં આપણે એના લક્ષણો જોઈ લઈએ। પહેલું છે કે ભાઈ બજાર પદ્ધતિના કયા કયા બે માર્ક્સમાં પૂછાતો આ પ્રશ્ન છે। બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનો ખાનગી કે વ્યક્તિગત હોય છે, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં મુખ્ય નફો હોય છે, ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળી રહે છે, સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે અને આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે। આ બજાર પદ્ધતિના લક્ષણો હતા। એ જ રીતે બજાર પદ્ધતિના લાભ, તો બજાર પદ્ધતિના લાભની અંદર બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે, મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે, અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે એના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે અને સ્પર્ધાના કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને, પણ સાથે એની મર્યાદાઓ પણ છે। ઉત્પાદનમાં ફક્ત નફાને જ મહત્ત્વ આપવામાં આવે છે, કુદરતી સંસાધનોનો દુર્વ્યવહાર થાય છે, ગ્રાહકનું શોષણ થાય છે, અસમાનતા વધે છે, સમાજમાં ઇજારાશાહીનું દૂષણ જોવા મળે છે અને બજારમાં ભાવોમાં અસ્થિરતા જોવા મળે છે। આ એની મર્યાદાઓ છે। એ જ રીતે બીજી પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ અથવા એને
સામ્યવાદી પદ્ધતિ પણ કહે છે. અત્યારે રશિયા અને ચીનમાં એને પ્રોત્સાહનોની પદ્ધતિ પણ કહેવામાં આવે છે. એના પણ લક્ષણો છે, તો ઉત્પાદનના સાધનો રાજ્યની માલિકીના હોય છે, આર્થિક નિર્ણયો રાજ્ય લે છે, સમાજનું હિત સારું સધાય છે, કામના બદલામાં વેતન આપવામાં આવે છે. એ રીતે એના લાભ શું છે? તો લાભમાં પહેલું છે કે સમાજની જરૂરિયાતો પૂર્ણ થાય છે, કુદરતી સંસાધનોનો દુર્વ્યવહાર થતો નથી. દુર્વ્યય કેમ? કારણ કે સરકાર એને હસ્તક હોય છે. સમાજમાં અસમાનતા ઓછી જોવા મળે છે કે અસમાનતાનું પ્રમાણ નિમ્ન રહે છે અને ગ્રાહકનું શોષણ થતું નથી. આ સામ્યવાદી પદ્ધતિઓની પદ્ધતિના લાભ છે. એમ સામ્યવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે. તો સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓમાં સમાજની જરૂરિયાત મુજબની ઉત્પાદન થવાથી બિનજરૂરી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. ઉત્પાદનમાં નિર્ણય રાજ્યનો હોય છે, તેથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આવકની અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે અને ગ્રાહકનું શોષણ થતું નથી. આ એના લાભ હતા. હવે એની મર્યાદાઓ આપણે જોઈએ, તો મર્યાદાઓમાં સાધનોની માલિકી રાજ્યની હોવાથી વધારાના ઉત્પાદન માટે પ્રોત્સાહન મળતું નથી, સ્પર્ધા કે હરીફાઈ હોતી નથી, તેથી સંશોધનને વેગ મળતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. આ સમાજવાદી પદ્ધતિના લાભ, લક્ષણો અને મર્યાદાઓ. એ રીતે મિશ્ર અર્થતંત્ર, પહેલાં એની વ્યાખ્યા જોઈ લઈએ. મિશ્ર અર્થતંત્ર એટલે તદ્દન ભિન્ન એવી સમાજવાદી અને મૂડીવાદી અર્થતંત્રનો સુમેલ સમન્વય એટલે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહેવામાં આવે છે. એનું પહેલાં સ્વરૂપ, તો જેમાં ખાનગી, જાહેર અને સંયુક્ત એમ ત્રણેય પ્રકારના હોય. દાખલા તરીકે રેલવે, તો એ જાહેર હોય. એ જ રીતે દાખલા તરીકે કેટલીક બાબતોમાં ખાનગી, દાખલા તરીકે એનું ઉદાહરણ આપીએ તો જે પ્રાઇવેટ કંપનીઓ છે કે રિલાયન્સ છે, ટાટા છે, તો એવી ખાનગી કંપનીઓનું પણ સ્વરૂપ હોય છે. એ જ રીતે સંયુક્ત, જેમાં સરકારના પણ પૈસા હોય અને ખાનગી વ્યક્તિગતના પણ હોય. દાખલા તરીકે એના માટેનું ઉત્તમ ઉદાહરણ GSFC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની, ગુજરાત સરકાર અને ગુજરાતના ખેડૂતો દ્વારા છે. હવે એમાં પણ કેટલીક ખામીઓ જોવા મળે છે. તો કઈ ખામીઓ છે? તો આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, સાતત્ય અને આર્થિક વિકાસ એ ઓછો રહે છે. આ એની ખામીઓ છે. આનું સ્વરૂપ એ રીતનું છે કે સરકારી, ખાનગી અને જાહેર જે સંયુક્તપણે બંનેથી ચાલે છે, એનાથી ત્રણેય સ્વરૂપો થાય. હવે એક સમજી લેવું કે દુનિયાનો કોઈ દેશ સંપૂર્ણ રીતે બજાર પદ્ધતિ પણ નથી કે સમાજવાદી પદ્ધતિ પણ નથી, બંનેમાં સંયુક્ત રીતે જોવા મળે છે. અહીં આપણો આ પાઠ પૂર્ણ.